नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में विषय पर्यावरण वीडियो नंबर चार पाठ ते पहाड़ी रहेठाण एनी अंदर आप आग अभ्यास करिए। तो विद्यार्थी मित्रों, जे गौरव जानी हतो ते लेह पहुंची गयो हतो, बराबर छे। त्यां आगळ छोकराओ रमता हता, बराबर छे। ए आपणे मैं तमने आगला वीडियो में कह्युं हतुं। ए तो एनी अंदर थी ताशी नामनो व्यक्ति होय छे, ताशी नामनो एक व्यक्ति होय छे जे गौरव जानी ने एने पोताना घरे लई जतो होय छे, बराबर छे। तो पोताना घरनी अंदर लई जतो होय छे त्यारे ए गौरव जानी एना घरे जाय छे। त्यारे ए गौरव जानी होय छे एना ए एनुं घर होय छे ते जुए छे अने पछी ते विचारे छे अने कहे छे, जुए छे। ए वस्तु आपणे पाठ्यपુસ્તકની અંદર આપેલું છે જે આપણે જોઈએ। તો તાશીનું ઘર હોય છે એ પથ્થરોનું બનેલું હોય છે, શેનાથી બનેલું હોય છે, પથ્થરોથી, બરાબર છે। અને એનું ઘર, એના ઘર બે માળનું હોય છે। કેટલા માળનું હોય છે? બે માળનું હોય છે। ઘરની દિવાલો હોય છે એ ગારો અને ચૂનાથી લીંપેલી હોય છે, ગારો અને ચૂનાથી લીંપેલી હોય છે, બરાબર છે। અને નીચેનો માળ હોય છે તે નીચેના માળની અંદર ઘણા બધા ઘાસનો સંગ્રહ કરેલો હોય છે, ઘણા બધા ઘાસનો સંગ્રહ કરેલો હોય છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 122 ની અંદર એક 123 ની અંદર જે ચિત્ર આપેલું છે જે હું તમને બતાવું છું। વિદ્યાર્થી મિત્રો દેખો, અહીંયા ચિત્ર આપેલું છે જે લેહ લદ્દાખ છે ત્યાં આગળ છે, પહાડી વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, દેખો પહાડી વિસ્તાર છે। પછી અહીંયા ઘર આવેલા છે, છાપરા વાળા ઘર છે, બરાબર છે। પાના નંબર 123 ઉપર આ વસ્તુ, આ ચિત્ર આપેલું છે જે તમે જોઈ, તમારી પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગૌરવ જાની હોય છે તે લાકડાના દાદર પરથી, લાકડાના દાદર એટલે શું કે લાકડાની જે સીડીઓ આવે છે એ સીડીઓ ઉપરથી તાશી અને ગૌરવ જાની એ પહેલા માળે જાય છે। શું થાય છે? પહેલા માળે જાય છે, પહોંચે છે। પછી તાશી કહે છે કે આ અમારી, આ અહીંયા અમે રહીએ છીએ, એ તાશીની પહેલા માળે રહેતા હોય છે, એવું તાશી કહે છે। સૌથી નીચેનો માળ જે હતો, જે ગૌરવ જાની હતો, એણે જોયું હતું કે અંદર ઘાસચારો જે બધું પડ્યું હતું ત્યાં આગળ તાશી એવું કહે છે કે ત્યાં આગળ અમારા પશુ ઢોર દાખલ રહે છે, બરાબર છે। અને ઢોર દાખલ અને પશુઓ માટે, પશુઓ અને પશુઓ માટેનું જરૂરી સામાન રાખવામાં આવે છે। જ્યારે કોઈ વખત ઠંડી પડે, જ્યારે કોઈ વખત તાશીએ જોયું હતું કે જ્યારે કોઈ વખત ઠંડી પડે છે ત્યારે તાશીના જે ઘર પરિવારવાળા હોય છે અને તાશી પોતે એ નીચેના માળે રહેવા આવતા રહે છે। કેમ? કારણ કે તાશીએ જોયું હતું કે ત્યાં આગળ કંઈ બારી જેવું હતું નહીં, બારી જેવું ના હોય તો ઠંડો પવન આવવાનો નથી, તો ઠંડો પવન ના આવે તો ત્યાં આગળ ઠંડી લાગે નહીં, બરાબર છે। તો એ નીચેના માળે રહેવા આવે છે। છાપરાને મજબૂત બનાવવા માટે જાડા વૃક્ષોના થડનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, બરાબર છે। પછી તાશી અને ગૌરવ જાની તેના ઘરના છાપરે લઈ જાય છે, છાપરે લઈ જઈને ગૌરવ જાની જોવે છે આજુબાજુમાં છાપરા હોય છે, બરાબર, છાપરા ઉપર લાલ મરચા, નારંગી, કાળા, કોળા આ બધું સૂકેલું હોય છે, જે ઉનાળા દરમિયાન સૂકવવામાં આવે છે અને શિયાળા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવતો હશે, કારણ કે શિયાળા દરમિયાન એમને કશું કંઈ આવી તાજી શાકભાજી મળતી હોતી નથી, એના હિસાબે આ વસ્તુ કરે છે। અને જે છાપરું બતાવે છે ત્યારે તાશી કહે છે કે આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, બરાબર છે વિદ્યાર્થીઓ। વિદ્યાર્થી મિત્રો, તો હું એ તાશી જોડે જાય છે એટલે એ ગૌરવ જાણી હોય છે જે નીચેના માળે લઈ જાય છે ત્યારે તે સમજી શકતો હોય છે કે શિયાળામાં બચવા માટે તે નીચે રહે છે, બરાબર છે। તો એની લાકડાનું જે થર હોય છે, જાડું પથ્થરોની દિવાલ હોય છે, જેનાથી તે સમજી શકે છે કે મકાનની જે બનાવવાની વ્યવસ્થા છે એકદમ સરસ છે, બરાબર છે, અને એને એ પરિવારજનોને ઠંડીથી રક્ષણ મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
અહીંયા લખો કરીને ટોપિક આપેલો છે, જેના બે પ્રશ્નો આપેલા છે જે આપણે આગળ સોલ્વ કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ વિડીયોની અંદર કહ્યું તે પ્રમાણે કે શિયાળામાં બહુ ઠંડી પડે છે, તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તે નીચેના માળે રહે છે, ત્યાં આગળ કોઈ બારી કે એવું છે નહીં, એનાથી અમને ઠંડીથી રક્ષણ મળે છે. અને મકાનની વ્યવસ્થા પણ જે મકાન બનાવેલું છે તેની વ્યવસ્થા પણ સારી એકદમ છે. બીજો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરનું છાપરું કેવું છે, છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, હવે તમારા ઘરનું એટલે કે આપણા ઘરનું, તમારા ઘરનું, મારા ઘરનું, આ બધી જે છે એના વિશે ચર્ચા કરવાની છે. તો તમે પણ તમારા ઘર વિશે તમે ચર્ચા કરી શકો છો. હું પણ મારા ઘર વિશે ચર્ચા કરું તો મારા ઘર વિશે કહું તો કે મારા ઘરનું છાપરું કફી, લોખંડ, કોંક્રીટ વગેરેથી બને. આ છાપરું ઉપરની જે દિવાલ આવે, ઉપરની દિવાલ આવે તેને શું કહેવાય છે? છાપરું. કોંક્રીટ, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ વગેરેથી બનેલું છે, બરાબર છે. અને તેનો ઉપયોગ શાના માટે થાય છે? તો ઉપયોગ માટે આપણે કહીએ તો કે આપણે જ્યારે ઉનાળાનો સમય હોય, ઘરની અંદર આપણે ગરમી લાગતી હોય, તો આપણે સુવા માટે આપણે કરીએ છીએ. બીજી વસ્તુ કે આપણી મમ્મી હશે, કપડાં સુકાવવા ક્યાં જાય છે? ધાબા ઉપર. તો ધાબા ઉપર આપણે મમ્મી કપડાં સૂકવે છે, શાંતિથી કદાચ બેસવું છે તો ચલો આપણે ત્યાં આગળ છત ઉપર જઈને બેસી શકીએ છીએ. બીજે નાના છોકરાઓ તો છત ઉપર જઈને રમી શકે છે, બરાબર. વિવિધ રૂપે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક આપણે હવે આગલા વિડીયોની અંદર અભ્યાસ કરીશું.